આબુના શિખરો વખણાય, આબુની કોતરણીઓ વખણાય, વસ્તુપાલ અને તેજપાલ ના એ દેરા પોતાના નાનાભાઈ ઋણિક માટે આ દેરાસર બનાવેલું કેવી રીતે જિનાલય બનેલા છે. વસ્તુપાલ ઇન્સ્પેક્શન પર નીકળે છે, કામ કેમ બરાબર ચાલતા નથી. અને ત્યારે સોમ પૂરો જેને રાખ્યો હતો શેઠ, 700 કારીગરો છે, કામ નથી ચાલતા બરાબર. કેમ નથી ચાલતા? શિખર ઉપર કામ કરવાનું, શિયાળાના ઠંડીના દિવસો હાથ થીજી જતા હોય, બપોરે 11 વાગ્યા પછી તો કઈ ગરમાવો આવે ને અમે કોતરણીના કામ કરી શકતા હોઈએ એવા સમયમાં સાંજે સૂર્યાસ્ત વેરો થઈ જાય, માંડ દિવસ 4 કલાક કામ ચાલતા હોય, આ જિનાલયનું કામ ક્યારે પૂરું થવાનું? વસ્તુપાલ અનુપમાને આખી જવાબદારી સોંપે છે. એવું બે નમૂન જિનાલય બનવું જોઈએ ને. તાજમહેલ કદાચ કોઈ જોવા આવે કે ના આવે, એફિલ ટાવર કોઈ જોવા જાય કે ન જાય, કચ્છ કોઈ જોવા જાય કે ન જાય, પણ એક જિનાલય દાદાનું એવું બનવું જોઈએ. એ જિનાલયમાં અજિતનાથ દાદો બેઠી ગયેલો હોય, તારંગના શિખરો, આબુના શિખરો હોય, ત્યાં આગળ દાદો બેસી ગયા પછી દોડિયાઓ ભૂલ્યાઓ જેને પ્રભુના નામ ન સાંભળ્યા હોય ને, એ મારા અજિતનાથના, એ મારા આદિનાથના દર્શન કરવા માટે અહીંયા આગળ આવવા જોઈએ. એવું બે નમૂન દેરાસર બનાવો. અને અનુપમા દેવી સંપત્તિના દ્વાર ખોલી નાખ્યા, કારીગરોને કીધું કે તમે કોતરણી કરો, એવી કોતરણી કરો કે દુનિયામાં કોઈ જોયેલી ના હોય. આજથી કદાચ 500-700 હજાર વર્ષ પહેલા બની ગયેલા જિનાલયો, કોતરણી એવી છે કે આજના સમયમાં પણ એવી કોતરણી કોઈ બનાવી નથી શક્યું. સંપત્તિ રેલાવી દીધી છે, કારીગરો કોતરણીનું કામ કરતા હોય, નકામી કરજ ફરતી હોય. અનુપમા દેવી બધા કારીગરને કહી દીધું હતું, સાંજ પડે કોતરણીના તો તમને રૂપિયા મળશે, એ તો વસ્તુપાલ આપશે, મારા તરફથી હું તમને બોનસ રૂપિયા આપીશ, કોતરણીના રૂપિયા વસ્તુપાલ પાસેથી લેવાના. કોતરણી કરતી વખતે જે કચરો નીચે પડ્યો હોય ને, હું તમને કચરાના રૂપિયા આપવા માટે તૈયાર છું. ત્યારે આબુના દેરાસરો આપણને મળ્યા છે. કચરો લઈ આવવાનો તમારે, એક કચરો પડ્યો હોય ને ઉઠા માટે રૂપિયા આપવા પડે, એ અનુપમા દેવીને તમે ઉદારતા જુઓ. સંપત્તિના દાન ઓછાવર કરી દીધું. મારું એક દાદાનું જિનાલય એવું બનવું જોઈએ, ગોરિયાઓ અને ભૂરિયાઓ ભારતની અંદર આવે ને, આબુના દર્શન કરી એના પાસે ન જાય, ક્યાંક કોતરણી જોવા માટે જિનાલયની અંદર આવ્યા હોય, પ્રભુના મુખ ઉપર એની નજર પડી જાય, બોધવી બીજનું વાવેજ થઈ જાય, મારી બધી સંપત્તિ દેખે લાગી ગઈ, કચરો લઈને મારી પાસે આવવાનું. દરરોજ સાંજે બધા કારીગરો કોતરણી કર્યા પછી જે કચરો બહાર પડેલો હોય, કચરો ઉઠાવી લઈ આવે, અનુપમા દેવી ત્રાજુ લઈને બેઠેલા હોય, એક બાજુ કચરો મૂકવામાં આવે અને બીજી બાજુ સોનાના બિસ્કેટો મૂકવામાં આવે. જે કચરો ઉઠાવવા માટે રૂપિયા આપવા પડે, એ કચરાને સોનાથી તોલીને જ્યારે આપવામાં આવ્યું છે, ત્યારે આબુના શિખરો આપણને મળેલા છે.